નું માપન આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવું છે, બરાબર? તો વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ છે નક્કી થઈ શકે નહીં, માપી શકાય નહીં. વ્યક્તિગત અર્ધકોષ ના પોટેન્શિયલ નું માપન થઈ શકે નહીં. સ્વતંત્ર આપણે કોઈ એક અર્ધકોષ લઈએ, સ્વતંત્ર એક અર્ધકોષ લઈએ તો એના પોટેન્શિયલ નું માપન છે થઈ શકે નહીં. પરંતુ બે અર્ધકોષ ના પોટેન્શિયલ ના તફાવત નું માપન થઈ શકે છે અને તેને EMF એટલે કે વીજ ચાલક બળ કે ફોર્સ પોટેન્શિયલ ઈ સેલ કહેવાય. બરાબર સમજો, એકલો અર્ધકોષ લઈએ, વ્યક્તિગત અર્ધકોષ લઈએ તો એના પોટેન્શિયલ નું માપન થઈ શકે નહીં. પણ બે અર્ધકોષોને આપણે જોડી દઈએ તો એમની વચ્ચે જે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે એ પોટેન્શિયલ તફાવત નું માપન થઈ શકે. એ બે વિદ્યુત ધ્રુવોને અથવા તો બે અર્ધકોષોને જોડતા એમની વચ્ચે જે પોટેન્શિયલ તફાવત છે એ ઉદ્ભવે છે. એ પોટેન્શિયલ તફાવતને કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય, EMF, અને એને જ કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ કહેવાય. અને જો એ કોષ છે, બંને અર્ધકોષ એ પ્રમાણિત કન્ડિશન ની અંદર હોય તો ત્યારે કોષ પોટેન્શિયલ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે બની જાય. હવે આપણે બે અર્ધકોષ છે એ પૈકી વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નું તો માપન કરવું છે. તો આપણે કોઈ એક અર્ધકોષ છે એની સાથે અન્ય અર્ધકોષ છે એને જોડવો પડે. એટલે કોઈ એક અર્ધકોષ સાથે બીજો અર્ધકોષ છે જોડી અને એનો કોષ પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એ માપી શકીએ. તો આપણે શું કરવું છે, કોઈ એક અર્ધકોષ સાથે તેથી કોઈ એક અર્ધકોષ નો પોટેન્શિયલ મનસ્વી રીતે જો જાણતા હોઈએ તો તેની સાથે બીજો અર્ધકોષ જોડી તેનો EMF નક્કી કરી શકાય અને તે કોષ પોટેન્શિયલ
ને કોસ પોટેન્શિયલ પણ કહેવાય। હવે ઈ કોસ પોટેન્શિયલ આપણને મળશે પણ સાથે સાથે બીજા અર્ધકોસ જે છે એના વિદ્યુતરૂપ પોટેન્શિયલ છે એ પણ મળશે। આથી એક અર્ધકોષના સંદર્ભે બીજા અર્ધકોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મળશે। મનસ્વી રીતે જો આપણે જાણતા હોઈએ એટલે એક અર્ધકોષનો પોટેન્શિયલ આપણે જાણીએ છીએ અને બીજા અર્ધકોષને એની સાથે જોડી અને પછી એનો કોષ પોટેન્શિયલ નક્કી કરી લઈએ મૂલ્ય છે આપણને મળી જશે। તો જે મનસ્વી રીતે આપણે અર્ધકોષ છે પસંદ કરવાનો છે એના માટે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ સંદર્ભ કોષ તરીકે પસંદ કરીએ તો તેની સાથે બીજો અર્ધકોષ જોડી તેના એટલે કે બીજા અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરી શકાય। એટલે મનસ્વી રીતે આજે આપણે જે અર્ધકોષ પસંદ કરવાનો હતો એમાં એક પ્રણાલિકા ઈપીએસી પ્રણાલિકા અનુસાર આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે પસંદ કર્યો એની સાથે આપણે બીજો અર્ધકોષ છે જોડીએ છીએ અને સંપૂર્ણ કોષ બનાવીએ છીએ તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે માપી શકીએ। શા માટે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત અર્ધકોષ છે પસંદ કર્યો તો કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ અને કેથોડ એમ બંને રીતે વર્તી શકે છે। ઉપરાંત કોઈ પણ તાપમાને તેના પોટેન્શિયલનું મૂલ્ય ઝીરો પોઈન્ટ ઝીરો વોલ્ટ સ્વીકારવામાં આવ્યું છે।
પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ અને કેથોડ એમ બંને રીતે વર્તી શકે એટલે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે આપણે બીજો અર્ધકોષ જોડીએ એમાં બીજો અર્ધકોષ છે એનોડ તરીકે વર્તતો હોય તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે અને બીજો વિદ્યુતધ્રુવ છે કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એનોડ તરીકે વર્તે એટલે એનોડ અને કેથોડ બંને રીતે વર્તી શકે ઇવન નંબર એના કોઈ પણ તાપમાને પોટેન્શિયલ નું મૂલ્ય એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય 0.0 વોલ્ટ છે એટલે આપણે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ એની અંદર ઈ લેફ્ટ તરીકે વર્તે ત્યારે 0 હોય તો કોષ નો કોષ પોટેન્શિયલ એ રાઈટ સાઈડ નો જે અર્ધકોષ છે એના પોટેન્શિયલ ના મૂલ્યને સમાન થઈ જાય પ્રમાણિત કન્ડિશન માં એ મુજબ તો બંને ના મૂલ્યો છે ઇક્વલ થઈ જાય આમનું મૂલ્ય છે 0.0 વોલ્ટ હોવાને કારણે હવે જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે શું છે તો ખાસ કરીને એની રચનાની અંદર કોઈ એક પાત્ર જે છે એ પાત્રની અંદર 1 મોલર H+ આયન ની સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ છે લેવામાં આવે 1 મોલર H+ આયન ની સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે ભરવામાં આવે તો ખાસ કરીને એસિડમય દ્રાવણ છે પાત્રની અંદર ભરી દેવામાં આવે અને એની અંદર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને ડુબાડવામાં આવે જોડી દેવામાં આવે આ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ની પટ્ટી છે પ્લેટિનમ બ્લેક નું પડ ચડાવેલી પ્લેટિનમ ની પટ્ટી છે હવે જો દ્રાવણમાં ઓલરેડી H+ આયન છે ઉપરના ભાગમાંથી H2 વાયુ છે પસાર કરવામાં આવે અને જો એમનું ઓક્સિડેશન થતું હોય તો H2 નું ઓક્સિડેશન થાય વન ઓફ H2 ગેસ ગિવ્સ H+ એક્વિયસ પ્લસ 1 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો દ્રાવણની અંદર H+ આયનો છે ઉમેરાય એને બદલે દ્રાવણની અંદર એટલે H+ આયનો છે એ પ્લેટિનમ જે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે એ પ્લેટિનમની પટ્ટી મારફતે ઇલેક્ટ્રોન વિનિમય થતો હોય તો H+ આયન જે જલીય દ્રાવણમાં છે એક ઇલેક્ટ્રોન મેળવીને 1 ઓફ H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુની અંદર રૂપાંતરિત થાય તો ડાયહાઇડ્રોજન વાયુ અહીંથી ઉત્પાદિત થાય એ પરપોટા સ્વરૂપે ઉપરની સપાટી ઉપર આવશે એટલે કે ત્યાં રિડક્શન પ્રક્રિયા થાય તો
हाइड्रोजन विद्युत ध्रुव की रचना केवी छे तो के भाई कोई एक पात्र में एक मोलर सांद्रता धरावतु एसिडमय द्रावण छे द्रावण भरेलू छे तेमा प्लेटिनम ब्लेक नो ढोल चढ़ावेली प्लेटिनम नी पट्टी डूबाड़ेली छे उपरना भाग में दी ઉપરના ભાગમાંથી એક બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે છે સ્પીસીઝ જે છે ઓક્સિડેશન કે રિડક્શન પામતી સ્પીસીઝ એની સાંદ્રતા એક છે હવે શું થાય કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તો દ્રાવણની અંદર જે H+ આયન છે એકસ સોલ્યુશન એ એક ઇલેક્ટ્રોન મેળવીને 1H2 ગેસની અંદર પરિવર્તિત થાય પ્રમાણિત કન્ડિશન હોય તો આપણે શું લખીશું H+ એકસ સોલ્યુશન 1 મોલર કોન્સન્ટ્રેશન + 1 ઇલેક્ટ્રોન ગેસ 1 ઓફ H2 ગેસ અલ્પવિરામ કરીને 1 બાર પ્રેશર એમ પણ આપણે લખી શકીએ છે બરાબર હવે આપણે જે વાત કરવી છે એ 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જે એનોડ તરીકે જેને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છે અને એની સાથે બીજો અર્ધકોષ જે કેથોડ તરીકે લઈ અને કોષની રચના છે કરવી છે હવે જો 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ हाइड्रोजन विद्युत ध्रुव अर्धकोष ने एनोड तरीके ले एनोड तरीके एटले के संदर्भ विद्युत ध्रुव तरीके ले અને બીજો વિદ્યુત ધ્રુવ કે જે કેથોડ તરીકે વર્તે છે તે જોડી કોષની રચના કરવામાં આવે આપણે 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ જે છે એને એનોડ તરીકે એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈ લઈએ એટલે એક અર્ધકોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે અને એની સાથે બીજો વિદ્યુત ધ્રુવ કે જે કેથોડ તરીકે વર્તે છે તે અર્ધકોષને જોડીએ એટલે બે અર્ધકોષોને આપણે જોડી અને કોષની રચના છે એ કરી એટલે એનો અર્થ એવો થયો કે પ્રમાણિત હાઇડ્રોજન
विद्युत ध्रुव अर्धकोष एनी साथे आपने क्षार सेतु मार्फते अभी उभा लीटा वडे ने दर्शावी छे क्षार सेतु एनी साथे बीजो अर्धकोष जोड़िए छे बीजो अर्धकोष प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुव के जे एनोड तरीके वर्ते आ एनोड छे एने क्षार सेतु मार्फते બીજો અર્ધકોષ જોડ્યો છે જે કેથોડ છે આ બંને અર્ધકોષને જોડીશું તો આપણને EMF મળશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મળશે બે અર્ધકોષને જોડીશું તો એટલે એમની વચ્ચે પોટેન્શિયલ તફાવત સપાશે અને એ પોટેન્શિયલ તફાવતને આપણે વીજ ચાલક બળ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે તો એ વાસ્તવમાં શું છે ઈ સેલ છે કોષ પોટેન્શિયલ છે પણ અહીંયા કોષ જો પ્રમાણિત પરિસ્થિતિની અંદર હોય તો એ EMF નું મૂલ્ય આપણને ઈ ઝીરો સેલ છે એ મળે એ જે EMF નું મૂલ્ય મળે આપણને ઈ એક વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ તરીકે આપણે હાઇડ્રોજન અર્ધકોષ છે એની પસંદગી કરી છે અને કોઈ પણ તાપમાને એના પોટેન્શિયલનું મૂલ્ય છે 0.0 વોલ્ટ છે સ્વીકારવામાં આવ્યું છે તો એવા સંજોગોમાં EMF નું મૂલ્ય એ બીજા અર્ધકોષ જે છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપે છે એનો સીધો અર્થ એવો થયો કે EMF અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ બંનેના મૂલ્યો છે સમાન થઈ જશે આપણે એમ કહીએ કે જો જમણી બાજુના સ્પીસીઝ એટલે જમણી બાજુનો જે અર્ધકોષ છે એ જમણી બાજુના એક લીટી લખું છું જો જમણી બાજુના અર્ધકોષ સાથે સંકળાયેલ સ્પીસીઝ એટલે કે ઘટકો સ્પીસીઝની સાંદ્રતા એક હોય તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલ નું મૂલ્ય બીજા અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને સમાન થશે કેવી રીતના તો કે આપણી પાસે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ જમણી બાજુએ બીજો અર્ધકોષ છે ડાબી બાજુએ જેનો તરીકે વર્તે છે ડાબી બાજુએ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે અને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જ્યાં E0 લેફ્ટ બરાબર 0.0 વોલ્ટ છે કોઈ પણ તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એના પોટેન્શિયલનું મૂલ્ય છે શૂન્ય હોય તો આ જો 0.0 વોલ્ટ હોય તો આપણને શું મળે E0 સેલ બરાબર E0 રાઈટ જમણી બાજુનો જમણી બાજુ એટલે આ જમણી બાજુ આ ડાબી બાજુ
એટલે કે કેથોડ જે બીજો અર્ધકોષ છે એ બીજા અર્ધકોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વાસ્તવમાં એ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો મૂલ્ય જ છે એટલે આપણે એક લીટી લખી હતી કે એનો EMF એટલે કે E0 સેલનું મૂલ્ય છે એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને સમાન થઈ જાય અથવા તો જો જમણી બાજુના અર્ધકોષ સાથે સંકળાયેલા સ્પીસીઝની સાંદ્રતા એક હોય આ જમણી બાજુનો અર્ધકોષ એની સાથે સંકળાયેલા ઘટકો એની સાંદ્રતા એક હોય એનો અર્થ એવો થયો કે આ અર્ધકોષ તો પ્રમાણિત હતો પણ આ અર્ધકોષ પણ પ્રમાણિત છે અને બે પ્રમાણિત અર્ધકોષોને જોડીએ તો પ્રમાણિત કોષની રચના થાય તો એવો પ્રમાણિત કોષ હોય અને એના દ્વારા જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે એટલે કે E0 સેલ મળે તો બીજા અર્ધકોષના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ IUPAC પ્રણાલી અનુસાર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને સમાન થશે મતલબ E0 સેલનું મૂલ્ય છે જમણી બાજુનો જે અર્ધકોષ છે એના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને સમાન મળી જશે હવે દાખલા તરીકે આપણે એક અર્ધકોષ વિચારીએ કે જેનું સાંકેતિક નિરૂપણ છે કરું તો આપણે ડાબી બાજુએ શું લીધું છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ અર્ધકોષ એટલે કે પ્લેટિનમ ઓબ્લિક H2 ગેસ જેનું દબાણ 1 bar છે પ્રમાણિત કન્ડિશનમાં ઓબ્લિક H+ 1 gas સોલ્યુશન 1 molar કોન્સન્ટ્રેશન એને આપણે ક્ષાર સેતુની મદદથી જોડીએ છીએ એની સાથે હું કોપરનો વિદ્યુતધ્રુવ જોડું છું Cu+2 એક્વિયસ સોલ્યુશન 1 molar કોન્સન્ટ્રેશન ઓબ્લિક Cu સોલિડ આ કોઈ એક બે અર્ધકોષ કે જેમાં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જોડ્યો એની સાથે બીજો અર્ધકોષ તરીકે આપે કોપર અર્ધકોષ છે જોડી અને સંપૂર્ણ કોષની રચના કરી આ કોષ છે એનો EMF આ પ્રક્રિયા દ્વારા એના EMF નું મૂલ્ય EMF મતલબ કે એના E0 સેલ નું મૂલ્ય 0.34 વોલ્ટ મળે છે આ પ્રક્રિયાના EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય 0.34 વોલ્ટ મળે છે એ જે 0.34 વોલ્ટ મળે છે મૂલ્ય એ આપણે Cu+2 એક્યા સોલ્યુશન 1 molar કોન્સન્ટ્રેશન એ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડની અંદર કન્વર્ટ થતી હોય રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણે લખી છે Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને કોપરની અંદર પરિવર્તિત થાય આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે કેમ કે આપેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે જે કેથોડ ઉપર થાય છે એટલે બીજા વિદ્યુતધ્રુવની વાત છે તો આના પોટેન્શિયલનું મૂલ્ય એ કોષના EMFના મૂલ્યને સમાન થઈ જાય જે આ પ્રક્રિયા માટેના સેનું મૂલ્ય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય આના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય એ કોને સમાન થઈ જશે આ પ્રક્રિયા દ્વારા જે EMF નું મૂલ્ય આપણને મળ્યું E0 સેલના મૂલ્યને સમાન થઈ જશે એનો અર્થ એવો થયો કે E0 સેલ એનો સીધો અર્થ એવો શું થયો કે E0 સેલનું મૂલ્ય અને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 Cu+2 / Cu આ બંને મૂલ્યો છે સમાન થઈ જશે એ જ રીતે જો આપણે એની સાથે કોપર અર્ધકોષને બદલે ઝીંકનો અર્ધકોષ છે જોડી દેતા હોઈએ દાખલા તરીકે લખું પ્લેટિનમ / H2 ગેસ 1 bar પ્રેશર / H+ એક્વિયસ સોલ્યુશન 1 molar કોન્સન્ટ્રેશન ક્ષાર સેતુ Zn+2 આયન એક્વિયસ સોલ્યુશન 1 molar કોન્સન્ટ્રેશન / Zn સોલિડ બે અર્ધકોષોને જોડ્યા છે ડાબી બાજુએ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જમણી બાજુએ ઝીંકનો અર્ધકોષ જોડી અને સંપૂર્ણ કોષ છે બનાવ્યો છે અને એનું સાંકેતિક નિરૂપણ છે આપણે દર્શાવ્યું
तो अहिया आना ईएमएफ नु मूल्य એટલે કે આના ઈ જીરો સેલ નું મૂલ્ય -0.76 વોલ્ટ મળે, -0.76 વોલ્ટ મળે છે। એનો અર્થ એવો થયો કે આપેલી પ્રક્રિયા ZN plus 2 aqueous solution 1 molar concentration એ બે ઇલેક્ટ્રોન મેળવીને ઝિંક સોલિડ ની અંદર કન્વર્ટ થતી હોય, રિડક્શન અર્થ પ્રક્રિયા। તો આના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મતલબ ઈ જીરો ZN પ્લસ ટુ ઓબ્લિક ZN એટલે કે ઈ જીરો ZN પ્લસ ટુ ઓબ્લિક ZN પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય એ cos છે ના EMF ના મૂલ્ય ને સમાન થશે। cos ના EMF નું મૂલ્ય કેટલું છે? -0.76 વોલ્ટ। તો એનો અર્થ એવો થયો કે E0 સેલ બરાબર E0 ZN plus 2 oblique ZN is equal to -0.76 વોલ્ટ થાય। એવી જ રીતે આપણે કુલ પ્રક્રિયા છે એનો નિર્દેશ કરતા હોઈએ। દાખલા તરીકે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ નથી જોડતો હું ડાબી બાજુએ, એને બદલે અન્ય અર્ધકોષ છે એ આપણે લેતા હોઈએ, જેમ કે ZN oblique ZN plus 2 aqueous solution 1 molar concentration क्षार सेतु Cu plus 2 aqueous solution 1 molar concentration oblique Cu solid। તો અહીંયા ડાબી બાજુ એનોડ છે, તો એનોડ આગળ થતી પ્રક્રિયા, એનોડ એટલે ડાબી બાજુ ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે ZN solid give ZN plus 2 plus 2 ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ। કેથોડ આગળ થતી પ્રક્રિયા એટલે કે જમણી બાજુ Cu plus 2 aqueous solution plus 2 ઇલેક્ટ્રોન gives Cu solid, રિડક્શન અર્ધ પ્રક્રિયા। આ બંને પ્રક્રિયાઓ છે એનો પ્રમાણિત cos પોટેન્શિયલ છે એ આપણે ગણીએ, તો બંને પ્રક્રિયાનો cos પોટેન્શિયલ આપણી પાસે સૂત્ર છે E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ। હવે સમજીએ કે અહીંયા E0 સેલ બરાબર E0 રાઈટ, જમણી બાજુ કોપરનો વિદ્યુત ધ્રુવ છે એટલે Cu plus 2 oblique Cu માઇનસ E0 લેફ્ટ, ડાબી બાજુએ ઝિંક નો વિદ્યુત ધ્રુવ છે ZN plus 2 oblique ZN, ખાસ કરીને આપણે રિડક્શન ફોર્મ છે દર્શાવીએ છે। તો શું થયું? E0 સેલ બરાબર Cu plus 2 oblique Cu, એના પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય 0.34 વોલ્ટ છે, માઇનસ ઝિંક ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય છે -0.76 વોલ્ટ। હમણાં આપણે બેની અંદર વાત કરી 0.34 વોલ્ટ અને 0.76 વોલ્ટ, તો આ થયું માઇનસ માઇનસ પ્લસ, તો 0.34 અને 0.76 તો આ થશે 1.10 વોલ્ટ। ઓકે, હવે જુઓ આપણે પેલી જે બાબત હતી જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે કોપર અર્ધકોષ જોયો ત્યારે એના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ધન મળતું હતું। પછી બીજી બાબત હતી કે જેની અંદર પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એની સાથે આપણે ઝિંક નો અર્ધકોષ છે જોડીએ છે ત્યારે એનો EMF એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય છે ઋણ મળે છે। એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય જો ધન મળે
તો એનો અર્થ એવો થયો કે H+ છે એ Cu+2 નું રિડક્શન છે એ કરી શકશે, મતલબ કે H+ ને મુકાબલે Cu+2 છે એનું રિડક્શન છે એ સરળતાથી થઈ શકે છે, આનું રિડક્શન પામવાનું પ્રબળ વલણ છે Cu+2 નું, પણ એની વિપરીત H+ છે મતલબ કે હાઇડ્રોજન વાયુ છે એ કોપરનું ઓક્સિડેશન નહીં કરી શકે, પણ જો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મતલબ કે E0 સેલ જે છે EMF એનું મૂલ્ય ઋણ હોય, બીજો તબક્કો જે જોયો કે જેની અંદર EMF નું મૂલ્ય ઋણ મળતું હતું E0 સેલ નું પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય, તો જો કોઈ કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ મળે તો એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન વડે Zn+2 નું રિડક્શન શક્ય નથી, એટલે H+1 દ્વારા ઝિંક છે એનું રિડક્શન નહીં થઈ શકે, પણ H+ ઝિંક નું ઓક્સિડેશન કરી શકશે, અથવા તો ઝિંક દ્વારા H+ આયન છે એનું રિડક્શન છે એ શક્ય છે. તો એ બે બાબતો છે એની સ્પષ્ટતા છે આપણે કરી શકીએ છીએ.